નમસ્કાર મિત્રો, સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હું હાર્દિક છાટબાર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયોઝ, જેમ કે ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર, કરંટ અફેર્સ, આવા દરેક પ્રકારના વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળી રહેશે. તો જરૂરથી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ જેવા સિમ્બોલને દબાવી દેજો, જેથી તમને દરેક પ્રકારની એજ્યુકેશન અપડેટ છે મળતી રહેશે. મિત્રો, જરૂરથી અમારા વિડીયોઝને લાઇક કરતા રહેજો, તમારું લાઇક જ અમારું સપોર્ટ રહેશે. તો જરૂરથી દરેક વિડીયોઝ છે જોઈને જરૂરથી લાઇક પણ કરજો, અને કોઈ પણ પ્રકારનું સજેશન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં સજેશન પણ આપતા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અત્યાર સુધીમાં આપણે મેથ્સ અને રીઝનિંગની સિરીઝમાં એક કે બે જ લેક્ચર મૂકેલા હતા. આજે થોડીક મેથ્સ અને રીઝનિંગની જે લેક્ચર સિરીઝ છે એને આપણે આગળ વધારીએ છીએ. હવે આજની અંદર જે મોસ્ટ ઓફ આપણે સ્ટડી કરવાના છીએ એ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના જે ન્યુમેરિકલ્સ છે એ સ્ટડી કરશું. મોસ્ટ ઓફ ઘણી બધી એક્ઝામમાં આવા બધા ન્યુમેરિકલ હોય જ છે. હમણાં હાઈકોર્ટની એક્ઝામ ગઈ એમાં પણ હતા, બીજી પણ ઘણી એક્ઝામો હોય છે એમાં આવો એકાદો ક્વેશ્ચન તો નીકળે જ છે. દર વખતે તમે પેપર જોશો તો એકાદો ક્વેશ્ચન આવો હશે હશે ને હશે જ. સ્ટાફ સિલેક્શન લઈ લ્યો, બેંકની એક્ઝામ લઈ લ્યો, કોઈ પણ એક્ઝામમાં એક પ્રશ્ન આનો હશે હશે ને હશે જ. તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ બે રીત વિશે સમજશું અને એના ન્યુમેરિકલ પણ જોશું. તો હવે સૌથી પહેલા સમપ્રમાણ. સમપ્રમાણ કેવી રીતે ઓળખવાનું? તો કે કોઈ એક રાશિની કિંમત વધે બરાબર, તો સાથે સાથે બીજી રાશિની કિંમતમાં પણ શું થાય, વધારો થાય, તો એને સમપ્રમાણ કહેવાય. હવે એનાથી ઊંધું કહીએ કે કોઈ એક રાશિની કિંમત ઘટે તો બીજીમાં પણ ઘટાડો થાય, તો એને પણ સમપ્રમાણ જ કહેવાય. બરાબર, કિંમત વધે તો પહેલી રાશિની કિંમત વધે તો બીજીની પણ વધે, અથવા તો પહેલીની ઘટે તો બીજીની પણ ઘટે. બરાબર, વધે વધે અને ઘટે ઘટે, તો એને કહેવાય સમપ્રમાણ. એનું સૂત્ર થાય છે ડી ઇઝ ઇક્વલ્સ ટુ સી ગુણ્યા બી ડિવાઇડ બાય. હવે એબીસીડી કેવી રીતે? તો કે આપણને ત્રણ વેલ્યુ આપેલી હશે ને એ ગોતવાની હશે. જેમ કે એ, બી અને સી આપેલા હશે, ડી ગોતવાનું હશે. બરાબર, તો આપણે દાખલા જોશું ત્યારે વધારે ખબર પડશે. આપણે એ બી સી ડી આવી રીતે જ લખશું. બરાબર, ત્યારબાદ વ્યસ્ત પ્રમાણની વાત કરીએ. તો વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય? તો કે કોઈ એક રાશિની કિંમતમાં વધારો થાય તો બીજી રાશિની કિંમતમાં શું થાય, ઘટાડો. એકમાં વધારો થાય તો બીજી રાશિની કિંમતમાં ઘટાડો થાય, તો તેને વ્યસ્ત પ્રમાણ કહેવાય. એનાથી ઊંધું, કોઈ એક રાશિની કિંમતમાં ઘટાડો થાય તો બીજી રાશિની કિંમતમાં શું થશે, વધારો. તો શોર્ટમાં કહીએ તો વધે ઘટે અને ઘટે વધે. બરાબર, તો એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. આવી જ રીતે એબીસીડી લખશું, સૂત્ર આવું થશે ડી ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા બી ભાગ્યા સી. બરાબર, તો હવે આપણે અત્યારે સ્ટડી કરવાના છીએ સમપ્રમાણના ન્યુમેરિકલ. બરાબર, સમપ્રમાણ. બરાબર, તો સૌથી પહેલો ન્યુમેરિકલ આપણે લખીએ કે જો ત્રણ ચોકલેટની કિંમત છ રૂપિયા હોય તો 18 ચોકલેટની કિંમત કેટલી? કિંમત કેટલી? બરાબર, તો સિમિલર આવી જ રીતે આપણે લખવાનું છે, યાદી આવી જ રીતે બનાવશું. એક બાજુ ચોકલેટ અને રૂપિયા અથવા તો કિંમત. બરાબર, તો ચોકલેટ, ત્રણ ચોકલેટની કિંમત કેટલી છે? તો કંઈ કે 6 રૂપિયા. બરાબર, તો 18 ચોકલેટની કિંમત કેટલી થશે? તો હવે આપણું સૂત્ર શું છે? તો કંઈ કે ડી ઇઝ ઇક્વલ્સ ટુ સી ગુણ્યા બી ભાગ્યા એ. તો બસ બધી કિંમત મૂકી દઈએ. બરાબર, 6 × 18 / 3, તો છેદ ઉડાડીએ તો 6 × 3 = 18 અને અહીંયા આવશે 36. કેટલા રૂપિયા થશે? 36 રૂપિયા. બરાબર, તો આ આપણો જવાબ. બરાબર, હજી એક એક્ઝામ્પલ જોઈએ. એક સરખા
પાંચ કોથળામાં કુલ 50 કિલોગ્રામ ઘઉં સમાય તો આવા કુલ 11 કોથળામાં કેટલા ઘઉં સમાય. બરાબર, તો સિમિલરલી પ્રોસેસ સેમ જ કરવાની છે. એક બાજુ કોથળા લખશું, એક બાજુ ઘઉં લખીએ. બરાબર, તો 5 કોથળામાં કેટલા ઘઉં સમાય છે? તો કહી કે 50 કિલો. બરાબર, ત્યારબાદ 11 કોથળામાં કેટલા સમાશે? તો બસ હવે આપણે ડાયરેક્ટલી જવાબ ગોતીએ, તો સી ગુણ્યા બી ભાગ્યા એ, તો શું 11 ગુણ્યા 50 ભાગ્યા 5, તો 10 × 5 = 50, તો 110 કિલોગ્રામ ઘઉં સમાશે. બરાબર, તો આવી રીતે સોલ્વ કરવાના છે. તો મિત્રો હવે એના પછીનું ન્યુમેરિકલ જોઈએ. એક ગાડી 2 કલાકમાં 70 કિલોમીટર અંતર કાપે છે, તો 5 કલાકને અંતે એણે કેટલું અંતર કાપ્યું હશે? તો સિમિલરલી આપણે આ બાજુ સમય લખશું, આ બાજુ કિલોમીટર. બરાબર, તો 2 કલાકમાં કેટલું 70 કિલોમીટર અંતર કાપે છે, તો 5 કલાકને અંતે કેટલું કાપશે? બરાબર, તો જસ્ટ આ બધા ન્યુમેરિકલ ત્રિરાશિ તરીકે પણ ઓળખાય છે, પણ પછી જે વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર, એ ઘણા લોકોને ખબર નથી હોતી, એટલે એમાં જ મોસ્ટ ઓફ ભૂલ થાય છે. બરાબર, તો હવે આપણે જોઈએ આનું સૂત્ર. બી ઇઝ ઇક્વલ્સ ટુ સી ગુણ્યા બી ભાગ્યા એ. તો હવે ડાયરેક્ટલી જ આપણે કરી નાખશું આના પછીના ન્યુમેરિકલથી. બરાબર, તો શું 35 × 2 = 70 આવી રીતે છે દુડાડશું, અને 35 × 5 કરશું એટલે જવાબ આવશે 175. બરાબર, તો 5 કલાકને અંતે એણે 175 કિલોમીટર અંતર કાપ્યું હશે. બરાબર, ત્યારબાદ એક ડોલમાં 10 લિટર પાણી ભરાતા 15 મિનિટ લાગે છે, તો 6 લિટર પાણી ભરાતા કેટલો સમય લાગશે? તો એક બાજુ લિટર લખશું અને એક બાજુ સમય. બરાબર, તો 10 લિટર ભરાવવા માટે 15 મિનિટ લાગે છે, તો 6 લિટર માટે કેટલું? તો ડાયરેક્ટલી હવે આપણે વેલ્યુ જ મૂકી દઈએ છીએ. 15 × 6 = 10, તો 15 × 6 = 90 / 10, તો 9 મિનિટ. બરાબર, છ સફરજનની કિંમત 15 રૂપિયા છે, તો 14 સફરજનની કિંમત કેટલી? બરાબર, તો એક બાજુ સફરજન લખશું અને એક બાજુ કિંમત. તો 6 સફરજનની 15 રૂપિયા, તો 14ની કેટલી? બરાબર, તો જોઈએ તો 14 × 15 / 6, તો 3 વડે ભાગ લાવીએ, તો 3 × 2 = 6 અને 3 × 5 = 15, તો કેટલા રૂપિયા થશે? 35 રૂપિયા. હવે મિત્રો એક વસ્તુ કહેતા ભૂલાઈ ગઈ કે વધે ને ઘટે ઘટે કેવી રીતે નક્કી કરશો. બરાબર, તો હજી એકવાર જોઈ લઈએ. અહીંયા આપણે જોયું, બરાબર, 3 ચોકલેટની કિંમત 6 રૂપિયા છે, તો 18 ચોકલેટની કેટલી થશે? તો અહીંયા જો 3 માંથી 6 ચોકલેટ, એટલે ચોકલેટની સંખ્યા, સોરી, 3 માંથી 18 ચોકલેટ થઈ, તો ચોકલેટની સંખ્યા વધી, તો કિંમતમાં પણ વધારો થશે, વધે. સમપ્રમાણ થયું. બરાબર, ત્યારબાદ અહીંયા જોઈએ, કોથળાની સંખ્યામાં વધારો થયો, તો કિંમતમાં પણ અહીંયા વધારો થશે. બરાબર, વધે. બરાબર, સિમિલરલી અહીંયા પાછળ જોઈએ. બરાબર, અહીંયા લીટરની સંખ્યામાં ઘટાડો કર્યો આપણે, તો સમયમાં પણ ઘટાડો થશે.
બરાબર? તો આવી રીતે વધે વધે અને ઘટે ઘટે તમે નક્કી કરી શકો છો. બરાબર?